नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यालय प्राथमिक विभाग जेएनडीसी चित्रा संचालित ऑनलाइन एजुकेशन में आप सर्वे नु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आगळना एपिसोड नी अंदर आपणे एक्टिविटी 1 2 अने 3 विषय विगते समझ्या अने ए विषय केटला डब्ल्यूएच कारक पण प्रश्नो तमे केवी रीते जवाब लखी शको ए विषय समझ्या हता। हवे आपणे आजना एपिसोड नी अंदर पहलो पार्ट वेर वेल्यू नी एक्टिविटी नंबर 4 समझीशुं। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો એ મુજબ અને તમારા પાઠ્યપુસ્તકમાં એની સૂચના પણ આપેલી હશે કે જૂથમાં કામ કરો, જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આવું સરસ મજાનું એક ટેબલ પુસ્તકની અંદર આપેલું છે, જેની અંદર ઉપરની રો ની અંદર નંબર એટલે કે ક્રમ, નેમ એટલે નામ, પછી મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એવી રીતે 6 વારના નામ દર્શાવેલા છે। તેની નીચે નેમની અંદર આપણને 2 નામ આપેલા છે, રાજેશ અને પ્રિયા, અને એની સામે એ મંડે, ટ્યુઝડે વગેરે દિવસોએ પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે એ દર્શાવેલું છે, શોર્ટમાં લખેલું છે, એટલે પી બરાબર પ્રેઝન્ટ હશે અને એ બરાબર એબસન્ટ। તો આપણને જોઈ શકીએ કે રાજેશ છે એ તમે જોઈ શકો છો કે થર્સડે, માત્ર થર્સડે એટલે કે ગુરુવારના દિવસે જ એબસન્ટ છે, તેને અહીંયા ચિત્રની અંદર મેં હાઇલાઇટ કર્યું છે, એ તમે જોઈ શકો છો। એવી જ રીતે પ્રિયા છે એ મંગળવારે એટલે કે ટ્યુઝડે, વેનસડે અને થર્સડે 3 દિવસોએ ચિત્રમાં દર્શાવ્યા મુજબ એબસન્ટ છે। એના આધારે તમને નીચે તમારા વર્ગના વિદ્યાર્થીઓની માહિતી ભરવાનું કહ્યું છે। તો આપણે પહેલા એ માહિતી ભરી લઈએ, ત્યારબાદ નીચે આપણને જે ખાલી જગ્યાઓ પૂરવાની કહી છે એ ખાલી જગ્યાઓ પૂરવાનો પ્રયત્ન કરીએ। તો સૌ પ્રથમ આપણે આવી રીતે કઈ કોષ્ટકને પૂરું કરી શકીએ કે મેં જેમ લખ્યું છે એવી રીતે તમે તમારા પુસ્તકમાં વ્યવસ્થિત આ સ્ક્રીન પર દર્શાવેલો આખો ફોટો છે એનો સ્ક્રીનશોટ લઈ અને વ્યવસ્થિત લખી દેજો, અથવા તો આ વિડિયો પૂરો થયા બાદ નીચે મેં તમને એક વોટ્સએપમાં પીડીએફ પણ મોકલેલી છે, એ પીડીએફ માંથી જોઈ અને પણ તમે આ માહિતી વ્યવસ્થિત ભરી શકશો। હવે કયા કયા નામ દર્શાવ્યા છે, તો કે જય છે, દિવ્યા છે, રાજ છે અને મીત નામના 4 નામ અમે લીધા છે। તમે તમારી યોગ્યતા મુજબ બીજા નામ પણ લઈ શકો, પરંતુ યાદ રાખો કે પાછળથી વાક્ય લખવામાં કોઈ ભૂલ થવી જોઈએ નહીં। હવે મેં એની અંદર તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો એ મુજબ પ્રેઝન્ટ અને એબસન્ટ વગેરે દર્શાવેલા છે। હવે એ કોષ્ટકના આધારે આપણને નીચે તમે જોશો તો એક સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો આવો પ્રશ્ન આપ્યો છે, વેર થી શરૂ થાય છે, વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ સન્ડે, આવો કંઈક તમને પ્રશ્ન આપ્યો છે। હવે આની અંદર તમે જોઈ શકો છો કે શરૂઆત શાનાથી થાય છે, વેર, WERE। હવે WERE છે એ તમને ખ્યાલ છે, 5મા ધોરણની અંદર આપણે સમજી ગયા કે એક સહાયકારક ક્રિયાપદ છે। તો મેં તમને કહેલું છે કે સહાયકારક ક્રિયાપદથી જ્યારે પણ પ્રશ્નની શરૂઆત થાય ત્યારે એનો જવાબ છે એ હંમેશા યસ અને નો ની અંદર જ આવે। તો અહીંયા એમ કે છે કે વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ સન્ડે, શું તમે ગયા રવિવારે હાજર હતા, તો અહીંયા વર્ગખંડની જ વાત થાય છે, એટલે તમે વર્ગખંડમાં ગયા રવિવારે હાજર હતા, તમને પૂછે છે, જો તમે છો તો તમે શું કહેશો, યસ। હવે ભૂતકાળ થઈ ગયો એટલા માટે શું કહેવાય, આઈ વોઝ, એકની જ વાત છે એટલે આઈ વોઝ, યસ આઈ વોઝ, હા હું હાજર હતો, અને જો નથી તો તમે શું કહી શકો, નો આઈ વોઝ નોટ, અથવા તો વોઝ નોટ ને આપણે ટૂંકમાં કેવું હોય તો તમે શું કહી શકો, વોઝન્ટ। હવે આવું આપણને પાઠ્યપુસ્તકમાં આ વાક્ય નથી આવ્યું, આ આપ્યું છે યસ આઈ વોઝ વર્બ, એવા તમે વિવિધ વાક્યો અને તમારા મિત્રો અને વર્તુળની અંદર આવા પ્રશ્ન પૂછી અને એના જવાબ લઈ શકો, તો આવી રીતે તમારે પ્રશ્ન પૂછવો। અને જો
जो ये प्रेजेंट छे तो तमे जे ऊपर आपने कोष्टक दर्शायु छे एनी अंदर पी करू अने जो एब्सेंट छे नो आई वाज नॉट एम के तो तमारे शुं लखवानुं छे ए लखवानुं छे। ત્યારબાદ આપણે નીચે કહ્યું છે કે અહીં આપેલ ઉદાહરણ પ્રમાણેના વાક્યો બનાવો અને વર્ગમાં રજૂ કરો તો તમને એક ઉદાહરણ તરીકે ત્રણ વાક્યો આપ્યા છે તમે સ્ક્રીન પર જોઈ શકશો કે પ્રિયા વોઝ એબ્સન્ટ ઓન ટ્યુઝડે। હવે આપણે સૌ પ્રથમ જ વાત કરી હતી કે પ્રિયા છે એ ત્રણ દિવસે એબ્સન્ટ છે તો શું કહે છે કે પ્રિયા વોઝ એબ્સન્ટ ઓન મન ટ્યુઝડે તો હવે એની અંદર તમને એક અહીંયા વોઝ एब्सेंट एनी नीचे तुमने अंडरलाइन करीने આપેલું છે શા માટે તો તમે જોઈ શકો કે પ્રિયા છે એ એકવચન છે કે બહુવચન તો પ્રિયા છે એ એક જ છોકરી છે અને એ એકવચન હોવાથી અહીંયા શું લાગ્યું વોઝ એબ્સેન્ટ તો પ્રિયા વોઝ એબ્સેન્ટ ઓન ટ્યુઝડે પ્રિયા છે મંગળવારે ગેરહાજર હતી। બીજું જુઓ કે રાજેશ એન્ડ પ્રિયા વેર એબ્સેન્ટ ઓન થર્સડે શું કહે છે રાજેશ અને પ્રિયા હવે રાજેશ અને પ્રિયા એટલે બે વ્યક્તિ થઈ ગયા એક કરતા વધારે હોય તો શું કહેવાય બહુવચન તો રાજેશ એન્ડ પ્રિયા વેર એબ્સેન્ટ ઓન થર્સડે રાજેશ અને પ્રિયા બંને છે એ ગુરુવારે એબ્સેન્ટ હતા। એ જ રીતે ત્રીજું વાક્ય આપેલું છે કે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે રાજેશ છે એ વેનસડે બુધવારના દિવસે પ્રેઝન્ટ હતો એ તમે ટેબલની અંદર આપેલું છે એની અંદર ચકાસી શકો। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જો એક નામ લખો તો એની સાથે વોઝ એબ્સન્ટ અથવા તો વોઝ પ્રેઝન્ટ લખવું અને જો એક કરતા વધારે નામ બહુવચન તરીકે લખો તો વેર લખવું। આવી રીતે તમારે નીચે આપણને ખાલી જગ્યા આપેલી છે એની અંદર વાક્યો લખવાનું છે દાખલા તરીકે આપણે પહેલું જયના આધારે લખવું હોય તો તમે શું લખી શકો કે જય વોઝ હવે એ પ્રેઝન્ટ નું બનાવીશું તો આપણે લખીશું કે જય વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે હવે આપણે ઉપરની માહિતી દર્શાવી એની અંદર તમે જોઈ શકો છો કે ટ્યુઝડે ની અંદર મેં પ્રેઝન્ટ દર્શાવેલું છે તો એના આધારે તમે કયું વાક્ય બનાવશો કે જય વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે। એવી જ રીતે બીજું વાક્ય બનાવીએ કે જય એન્ડ દિવ્યા શું છે જય એન્ડ દિવ્યા વેર એબ્સન્ટ ઓન ફ્રાઈડે તો તમે ટેબલ ની અંદર ચકાસી શકો કે ફ્રાઈડે ની અંદર મેં જય અને દિવ્યા બંનેને એબ્સન્ટ દર્શાવેલા છે તો એના આધારે તમે કહી શકો કે જય એન્ડ દિવ્યા બે છે તો વેર એબ્સન્ટ ઓન ફ્રાઈડે તો આવી રીતે તમે એક કરતા વધારે નામ અથવા તો એક નામના આધારે એબ્સન્ટ અને પ્રેઝન્ટ નો ઉપયોગ કરી વોઝ અને વેર મૂકી અને વાક્ય બનાવતા શીખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પુસ્તકમાં બાકીના ઉદાહરણ છે એ કોષ્ટકના આધારે પૂરા કરશો। ત્યારબાદ આપણને પેજ નંબર 6 ઉપર આપેલું છે કે તમારા શિક્ષકો ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે તે માટે તમને પ્રશ્ન પૂછશે તેના જવાબ આપો। દાખલા તરીકે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે ટીચર સેઝ હુ આર એબ્સન્ટ ટુડે શિક્ષક કહે છે કે આજે કોણ ગેરહાજર છે ક્લાસ સેઝ મયુરી નિરાલી જીગર સંદીપ એન્ડ નેન્સી બરોબર એ નામ તમે અહીંયા જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે। ટીચર સેઝ હુ વર એબ્સન્ટ યસ્ટરડે ગઈકાલે કોણ ગેરહાજર હતું ક્લાસ સેઝ પરાગ નીલમ જનક મોહસિન એન્ડ મયુરી આટલા વિદ્યાર્થીઓ છે ગઈકાલે ગેરહાજર હતા અને આટલા વિદ્યાર્થીઓ છે આજે ગેરહાજર છે તો એની અંદરથી કોમન તમે કયા કયા કાઢી શકો તો કે મયુરી છે એ કાલે પણ ગેરહાજર હતી અને આજે પણ ગેરહાજર છે તો આવી રીતે તમારે તમારા વર્ગની અંદર પણ પ્રશ્નોત્તરી કરી શકો। અત્યારે તમે કોવિડની અંદર ઘરે છો તો તમારા માતા પિતા તમારા શેરીના બાળકો વગેરેની સાથે આવો વાર્તાલાપ કરો તો તમારું અંગ્રેજી છે એ વધારે મજબૂત થશે અને તમારે પ્રશ્ન કેવી રીતે પૂછવો એનો જવાબ કેવી રીતે મેળવવો
કયો પ્રશ્ન કેવી રીતે પૂછે તો એનો જવાબ કેવી રીતે આવે દાખલા તરીકે WH કારક છે હુ વાળો પ્રશ્ન છે તો એના જવાબમાં હંમેશા ના આવે સહાયક કારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન હોય તો એના જવાબમાં હંમેશા યસ અને નો આવે આવી રીતે આપણે પ્રશ્ન અને જવાબ મેળવતા શીખવાનું છે આવી રીતે આપણે દાખલા તરીકે આપણે જો ઉપરનું ટેબલ શીખ્યા એના આધારે પ્રશ્ન પૂછવો હોય તો આપણે કહી શકીએ કે વેર યુ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે હવે કોઈ પણ નામ આપણે લખી શકીએ કે ઋત્વા મહેશ જયેશ અલ્પા કોઈ પણ નામ જે આપણા મિત્રનું છે એ આપણે લખી શકીએ કે શું તું ગઈકાલે અથવા તો મંગળવારના દિવસે ત્યાં પ્રેઝન્ટ હાજર હતો તો તે કહે છે કે યસ આઈ વોઝ અથવા તો નો આઈ વોઝન્ટ જો છે તો આઈ વોઝ નથી તો આઈ વોઝન્ટ આવી રીતે તમે તમારા મિત્રોની સાથે ચર્ચા કરજો અને WhatsApp ની અંદર જે PDF લખી આપેલી છે એ વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાં અને બાકી નોટબુકમાં લખવી અને ફોર લાઈન બુકમાં જેવી રીતે અક્ષર આપણે બતાવેલા છે મે જેવી રીતે લખેલા છે એવી જ રીતે લખવા પ્રયત્ન કરો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમને મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર કોલ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી જેથી ઝડપથી તમારા સુધી વિડીયો પહોંચી શકે થેન્ક યુ જય સ્વામિનારાયણ